સમાજના દરેક પ્રબુદ્ધ ભાઈઓ બહેનો વડીલો યુવાનો દરેકને એક નમન નિવેદન અખિલેશ ગાયત્રી પરિવાર શાંતિ દ્વારા નમન નિવેદન કરવામાં આવે છે કે આજના સમયની યાંત્રિક યુગની અંદર વ્યક્તિઓ ભૌતિકતાથી પાછળ આંધળી થઈને જીવનના વાસ્તવિક મૂલ્ય અર્થ છે એ ભૂલીને પોતાની ઓળખ ગુમાવીને ફક્ત ભૌતિકતા પાછળ ભટકી રહ્યા છે. આ સમયની અંદર વ્યક્તિના વિચારો છે નિમ્નસ્તરે જઈ રહ્યા છે. અનીતિ, અનાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર છે એનો સતત વૃદ્ધિ થઈ રહી છે. નીતિમત્તા અને માનવતા છે એનો હાથ થઈ રહ્યો છે. આવા સમયની અંદર આજના યુગઋષિ પંડિત શ્રી રામચંદ્ર આચાર્યજીએ પોતાના તમામ જીવન ફક્ત લોક કલ્યાણ માટે અર્જિત કરીને એમણે આપણા માટે 3200થી વધારે પ્રકારના ટાઇટલો લખી અને લોકોને સારા વિચારો અનમોલ ખાતાનો ભેટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સાહિત્ય છે એ પ્રદર્શનના રૂપમાં માધ્યમથી સ્થળે સ્થળે દરેક જગ્યાએ રહ્યા છે. સમયની માંગ છે વિચારોમાં પરિવર્તન ભાગરૂપે આજે વિચારો ઉત્કૃષ્ટ બને એવા પ્રયત્ન ભાગરૂપે પુસ્તક મેળાઓ એ સતત ભરભાર ચાલી રહી છે. મોટાભાગના માતા પિતાઓ પોતાની નૈતિક જે ફરજ છે પરિવારના નિર્માણ કરવાની એના બદલે પેટ અને પ્રજનન પૂરતો પોતાની એ કાર્યશૈલી છે તેને કરીને આજે બાળકોનું પાલન કરી રહ્યા છે, પરિવારનું નિર્માણ ચૂકી રહ્યા છે. આવો આપણે પરિવારનું પાલન જ નહીં નિર્માણ પણ કરીએ. ઉદ્દેશથી તમારા બાળકને સારા સંસ્કાર આપી સંસ્કાર સાથે સફળ જીવન જોઈને બનાવવું હોય તો પંડિત શ્રી રામચંદ્ર આચાર્ય દ્વારા લખાયેલ સફળ જીવનની દિશાધારા નામનો એક પુસ્તક ચોક્કસ આપના ઘરે લઈ જાઓ. આપનો બાળક છે એ એમએસ માસ્ટર ડિગ્રી સુધી બાળકોની વાર્તાઓની ચોપડી વાર્તા કિંમતમાં સાથે સફળ નાગરિક, સંસ્કારી નાગરિક, સુશીલ પુનિયત અને સારો એક યુવાન પણ છે. પોતાના પરિવારને તો ગરીબમાં અપાવો છે, રાષ્ટ્રને પણ ઉપયોગી થાય એવો વ્યક્તિત્વ વ્યક્તિ પણ છે. નાના ભૂલકાઓની વાર્તાઓ અડધી કિંમતમાં પરિવારનું પાલન નહીં નિર્માણ પણ કરીએ. આજે લોકો વેદ આધારિત તમામ શાસ્ત્રો છે, વેદનો છે એ જ્ઞાન છે લોકોના મગજમાંથી. આજે યાંત્રિક યુગની અંદર ટીવી, મોબાઈલ એવા એના કારણે એ જ્ઞાન છે લુપ્ત થઈ રહ્યું છે. ત્યારે ભગીરથ પ્રયત્ન કરવાનો છે શ્રી રામચંદ્ર આચાર્યના મારફત કે વેદોનું ભાષાંતર કરી આર્થ ગ્રંથો છે એ લોકભાગ્ય બનાવીને એને પણ મલાઈના રૂપમાં એક વેદોનો દિવ્ય સંદેશ નામની સરસ મજાની એક બુક બનાવી છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે અને વેદ શું કહેવા માંગે છે આપણા જીવનમાં, આપણા વ્યક્તિ તરીકે સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, કુટુંબ પ્રત્યે શું જવાબદારીઓ છે એનો ઉજાગર કરતો એક સામાન્ય પુસ્તક છે. 75 રૂપિયાનો પુસ્તક ગાયત્રી પરિવાર દ્વારા કોઈ પણ જગ્યાએથી તમે ખરીદશો તો અડધી કિંમતની અંદર આપને ઉપલબ્ધ થશે. આ પણ આપ ખરીદી શકો છો. ગાયત્રી મહાવિજ્ઞાન, ગાયત્રી વિષયક અનેક ભ્રામક માન્યતાઓ સમાજની અંદર સમય આધીન પ્રવર્તી રહેલ છે અને પંડિત શ્રી રામચંદ્ર આચાર્યજી પોતાની કર્મે ગાયત્રી મહાવિજ્ઞાન એક સરસ મજાનું સંયુક્ત સંસ્કરણ લખીને લોકોને ગાયત્રી વિશે આપવામાં માહિતી આપવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. ગાયત્રી વિશે તમામ પ્રકારની શંકાઓનું સમાધાન લઈ આ માણસ ધારે તો ગાયત્રી એક કલ્પવૃક્ષ છે, ગાયત્રી એક પારસ છે એનો ઉપયોગ કરીને માણસ ફક્ત શાલીન સુશીલ ગુણિયત નહીં પણ એ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ કરી શકે એવા પ્રયત્ન કરવામાં આવે છે. ગાયત્રી મહાવિજ્ઞાન છે 200 રૂપિયાનો પુસ્તક 100 રૂપિયામાં આ ઓનલાઈન બજારમાં લેવા જઈએ તો 800-1000 રૂપિયાની કિંમતો થાય. સસ્તામાં સસ્તું સાહિત્ય છે ગાયત્રી પરિવારના માધ્યમથી પડતર કિંમતથી પણ ઓછી કિંમતે બજારમાં આપવામાં આવશે અને એક સાહિત્ય પણ ગુજરાતની અંદર ભાવનગર જિલ્લા ગાયત્રી પરિવારના માધ્યમથી 2007 સાલથી સમગ્ર રાજ્યની અંદર અનેક પુસ્તક મેળવાના માધ્યમથી અડધી કિંમતે લોકોને આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ સાહિત્ય જ્યારે પણ આપણે જોઈએ ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અડધી કિંમતે તમામ અમારી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, યુવા મંડળો, પ્રજ્ઞા મંડળો જ્યાંથી પણ આપ સંપર્ક કરશો અડધી કિંમતમાં સાહિત્ય ઉપલબ્ધ થશે. આપ સંગ્રહ સાહિત્ય લઈ જાઓ. આ સાહિત્ય દ્વારા વાંચન અને અભ્યાસ કરી બાળકોને શિક્ષણ અને સંસ્કારો આપવાની એક સારી પ્રવૃત્તિ આપના વ્યક્તિગત જીવન માટે કરીએ. આજે ભારત દેશની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની વ્યાખ્યાવાળા દેશની અંદર આજે પાંજરાપોળોની જેમ વૃદ્ધાશ્રમો શરૂ થઈ રહ્યા છે. ઋષિ સત્તાને ખૂબ જ ચિંતા છે આ બાબતની. તેઓ ચિંતિત થઈ આપણા માટે સરસ સાહિત્ય લખી અને વિચારોનું પરિવર્તન કરવા માટે એક શ્રેષ્ઠ વ્યક્તિત્વના નિર્માણ માટે અનેક પ્રકારનું સાહિત્ય છે, 3200થી વધારે ટાઇટલ્સ લખીને આપણા માટે ગયા છે. આવીએ આપણે ભજન વિના ભોજન નહીં, સ્વાધ્યાય વિના સંયમ નહીં. બાળકોમાં આવી સારી ટેવો પાડીએ, માણસ જે પાસે બેસે એવો બની જાય છે.
માણસ એવો વિચારે એવો બની જાય છે. તો બાળકોને આધ્યાત્મ એના જીવનમાં નાનપણથી આવે એ માટે ભગવાન પાસે થોડો સમય વાર્તાલાપ કરવાની ટેવ પાડીએ. બાળકને સારા વિચારો માટે સારું સાહિત્ય છે ઘરમાં રાખીએ. ઉત્તમ પુસ્તકો છે, જીવંત દેવ પ્રતિમાઓ છે. આ પુસ્તકોના માધ્યમથી બાળકમાં વ્યક્તિત્વનો વિકાસ અને ઘડતર થશે. બાળક સુશીલ, ગુણિયર, ચાલીન, સંસ્કારી બનશે. જે રાષ્ટ્રમાં બાળક છે એ સુશીલ બાળક હશે, એ રાષ્ટ્ર શ્રેષ્ઠ બનશે. જે રાષ્ટ્રમાં બાળક છે સ્વસ્થ છે, એ રાષ્ટ્ર છે એ સશક્ત રાષ્ટ્ર બનશે. આવો ફક્ત આપણા પરિવારનું નિર્માણ નહીં, સમગ્ર રાષ્ટ્ર માટે વિચારીએ, સમાજ માટે વિચારીએ, એક પ્રયત્ન કરીએ સાથે મળીને કે સમગ્ર સમાજ કે ભારત ફરીથી મહાસત્તા જગતગુરુ બને. રસીસત્તાના પ્રયત્નો અંદર મનુષ્યમાં દેવતું ઉતરી આવે, ધરતી પર ફરીથી સૂર્યનો અવતરણ થાય એ પ્રક્રિયામાં ભાવના સાથે ગાયત્રી પરિવાર ભાવનગર છે આપણે નમ્ર અપીલ કરે છે. જ્યારે પણ પુસ્તક મેળો કે સાહિત્યની જરૂરિયાત હોય તો અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે હરિશંકરભાઈ પંડ્યા કે જેઓ સતત આ સાહિત્ય માટે પોતાનો સમય, યોગદાન અને જીવન છે એ સમાજ માટે ખર્ચ કરી રહ્યા છે. એમનો મોબાઈલ નંબર છે 9812132. એનો સંપર્ક કરવાથી તમામ વ્યવસ્થાઓ છે એ બની શકશે. ગુજરાત રાજ્યના કોઈ પણ ખૂણે આપ જઈ અને સાહિત્ય મંગાવશો અને વ્યવસ્થા મેં કરશો. આ સિવાય હાઈસ્કૂલની અંદર પુસ્તક મેળાવો છે એના ધમધમાટ ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. દરેક ક્ષેત્રમાં આવો. ગાયત્રી પરિવારના પરિજનો આપણને પણ વિનંતી કે બાળકોની વચ્ચે જઈએ, સાહિત્ય લઈ જઈએ. એ સાહિત્યથી બાળકોના વિચારોમાં જે પરિવર્તન આવે અને દેશનો નાગરિક છે એ શ્રેષ્ઠ બને, સશક્ત બને, સુશીલ બને, ગુણિયર બને, ચાલીન બને એવા પ્રયત્ન કરીએ. એના ભાગરૂપે આપણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કો હાર્દિક પ્રાર્થના નમ્ર અપીલ કરવામાં આવશે. ઓમ શાંતિ.